બરોબર છે એમસીક્યુ નો પહેલો પ્રશ્ન એનો પહેલા પ્રશ્નનો જવાબ શું આવશે ઈશ્વર પછી છે બીજો પ્રશ્ન સાધુને મોચીનો કયો ગુણ સ્પર્શી ગયો એટલે કે સાધુને મોચીનો કયો ગુણ સ્પર્શી ગયો એટલે કે સાધુને મોચીનો કયો ગુણ ગમ્યો સ્પર્શવો એટલે કે ગમવું મોચી કેવા હતા કોઈને ખબર છે મોચી સ્વભાવે કેવા હતા બોલો નિખિલ બોલો નિખિલ હા સારા નિખિલ બોલશે મમ્મી કહો ગઈ પ્રભુ મોચી નો સ્વભાવ કેવો હતો અરે એમ નહી ઈ કેવા હતા પ્રામાણિક હતા કેવા હતા પ્રામાણિક કોઈનો પણ કોઈ વસ્તુ કોઈ પાસેથી લેવી એને એવી પોતાના એમાં ગુણ હતો નહીં બરોબર છે એટલે એમાં ઓપ્શન એ આવશે શું આવશે ઓપ્શન એ પ્રામાણિકતા એના ગુણ કયો હતો તો કે પ્રામાણિકતા ચલો ઓપ્શન એ લખો પછી પ્રશ્ન ત્રીજો પૃથ્વી પરની બધી જ વસ્તુઓને સુંદર કોણે બનાવી છે પૃથ્વી પરની બધી જ વસ્તુઓને સુંદર કોણે બનાવી છે શું આવશે એમાં જવાબ હા પ્રભુએ વેરી ગુડ બી ઓપ્શન આવશે બી પ્રભુએ લખો લખાઈ ગયું મારું બધું લખેલું છે વાહ તો સમજો મારી સાથે લાસ્ટ માં ક્વેશ્ચન આન્સર કરીશ તો ખ્યાલ આવશે ચલો પછી પ્રશ્ન બીજો નીચેના દરેક પ્રશ્નનો એક એક વાક્યમાં ઉત્તર આપો બરોબર ચલો આપણે લખવાનું છે ઈશ્વર આપણી સાથે કઈ રીતે સાંતા કુકડી રમે છે બરોબર કઈ રીતે રમતા હતા તો કે ઈશ્વર મેઘ ધનુષના રંગોમાં સાંતા કુકડી રમી રહ્યો છે ચલો લખો ઈશ્વર મેઘ ધનુષના રંગોમાં સાંતા કુકડી રમી રહ્યો છે ઓકે લખાઈ ગયું કાર્તિક શું ખાય છે એ કાર્તિક નાસ્તો કરવાનો અત્યારે લાઈવ લેક્ચર માં બેટા લેક્ચર પૂરો થાય ને પછી નાસ્તો કરશે હો ચલો પછી પ્રશ્ન બીજો મોચીએ સોનાના ઓઝારો કેમ ન વાપર્યા મોચીએ સોનાના ઓઝારો કેમ ન વાપર્યા તો એનો જવાબ લખો મોચીએ સોનાના ઓઝારો લઈ ઘરના ખૂણામાં નાખી દીધા છે ઘરના ખૂણામાં નાખી દીધા છે બરોબર છે મોચીએ સોનાના ઓઝારો લઈ ઘરના ખૂણામાં નાખી દીધા છે ચલો પછીનો પ્રશ્ન લખો વન અને ઉપવન એટલે શું વન અને ઉપવન એટલે શું વન અને ઉપવન એટલે શું તો લખો વન એટલે બગીચો અને ઉપવન એટલે સોરી વન એટલે જંગલ અને ઉપવન એટલે બગીચો બરોબર વન એટલે જંગલ અને ઉપવન એટલે બગીચો આટલું લખી લ્યો ચલો પછી પ્રશ્ન ત્રીજો
પછી પ્રશ્ન ત્રીજો, નીચેના સમાનાર્થી શબ્દ લખો. નીચેના સમાનાર્થી શબ્દ લખો તો શું આવે? સૂર્ય એટલે શું થાય? રવિ. સૂર્ય એટલે રવિ, અને ફૂલ એટલે પુષ્પ. સૂર્ય એટલે રવિ અને ફૂલ એટલે પુષ્પ. સમાનાર્થી શબ્દ લખો. ચલો પછી લખો, નીચેના વિરુદ્ધાર્થી શબ્દ લખો. નીચેના વિરુદ્ધાર્થી શબ્દ લખો. વિરુદ્ધાર્થી એટલે દૂર તો નજીક, દૂર નજીક. પ્રશંસા નિંદા, આશા નિરાશા, ઈચ્છા અનિચ્છા. બરોબર છે? લખી લ્યો. ચલો પછીનો નીચેનો પ્રશ્ન છે, સાચી જોડણી લખો. સાચી જોડણી લખવાની છે. આપણે શું જોવાનું છે કે જે અહીંયા શબ્દ આપ્યો છે તો એમાં સાચી જોડણી શું આવે છે? રસ્વાઈ વાળું આવે છે, દીર્ઘઈ આવે છે, કાનો માત્ર આવે છે, એક માત્ર આવે છે, અમ આવે છે કે અહમ આવે છે, એ આપણને ખબર હોવી જોઈએ, તો આપણે સાચી જોડણી લખી શકીએ. ચલો હવે દુનિયામાં જે ધ ની નીચે રસ્વ વાળું છે એ દીર્ઘ વાળું છે, ત્યાં શું આવે? રસ્વ વાળું દુ આવે, એટલે કે દુ ની. બરોબર છે? આવી રીતે માઈક ચાલુ છે. પછી લખો રડિયાત. તો રડિયાત છે એમાં દીર્ઘ વાળી અડી છે તો એમાં રસવાઈ આવે. શું આવે? રસવાઈ. ચલો રડિયાતમાં રસવાઈ આવે, લખી નાખો રડિયાત. પછી છે બિલકુલ. પછી છે બિલકુલ. તો બિલકુલમાં જે કુ દીર્ઘ વાળું છે આપણે શું કરવાનું છે? બિલકુલમાં રસ્વ વાળું કુલ જે છે એ રસ્વ વાળું કુ અને લ આવશે. બી લ કુ લ. બરોબર છે? ચલો પછી આગળનો પ્રશ્ન, શિખામણ. શિખામણ એટલે કે સ ને દીર્ઘય છે. સ મીંડા વાળો જે સ છે એમાં સ ને દીર્ઘય છે. શિખામણ સાચી જોડણીમાં રસવાઈ આવે. સાચી જોડણીમાં સ ને રસવાઈ શિખામણ. ચલો પછી નીચે રૂઢિ પ્રયોગ નો અર્થ. બરોબર, તમે રૂઢિ પ્રયોગ સમજ્યા છે ને? બધાએ ખબર છે ને રૂઢિ પ્રયોગ એટલે શું થાય? ખ્યાલ છે કોઈને? આન્સર આપો મને પેલા, પછી લખજો બધા જવાબ આપો. રૂઢિ પ્રયોગ નો અર્થ શું થાય? કોણ બોલશે? ચલો બોલો આરુષિ. ખબર છે તને રૂઢિ પ્રયોગ નો અર્થ શું થાય? આરુષિ, ખ્યાલ છે તને રૂઢિ પ્રયોગ એટલે શું થાય, એનો મીનિંગ? ઓકે, નથી ખબર. પછી આર્યન. આર્યન ને ખબર છે? આર્યન ને છે કે નથી? નથી ખબર. ઓકે, પછી નિખિલ ને ખબર છે? નહીં, નથી ખબર. સરસ, બધાને કોઈને ખબર જ નથી.
ગયા વર્ષમાં શું કર્યું? નૈતિક ને ખબર છે, નૈતિક કાર્તિક ને કાર્તિક ખ્યાલ છે તને? ના મેમ. દાદા દાદી કે એના મમ્મી પપ્પા ના જમાનામાં જે છે તો ત્યારે બહુ રૂઢિચુસ્ત જમાનો હતો, કે તમારા દાદી હોય કે એનાથી કોઈ મોટા વ્યક્તિ હોય તો એને માથે ઓઢીને જ રહેવાનું, આટલી લાજ કાઢીને જ બારે જવાનું, બરોબર છે? ત્યારના જમાનામાં છોકરીઓને ભણવા ન દેતા, બરોબર? છોકરાઓને જ બારે જવાનું, છોકરીઓને બારે નીકળવાનું નહીં, બરોબર? એવી બધી રૂઢિચુસ્ત કે રૂઢિ ચાલી આવતી બધી, કે જેવો રિવાજ હોય એ પ્રમાણે જ થાય. અત્યારે કોઈ સિરિયલ આવે છે કે બાલિકા વધુ આવે છે, તો પેલા કેવું હતું કે બાળકનો જન્મ થાય, કોઈ બાળક બેબીનો જન્મ થાય એટલે કોઈ છોકરીનો જન્મ થાય અને કોઈ છોકરાનો જન્મ થયો તો એ બે ના લગ્ન નક્કી કરી દે, બરોબર? કે નાનપણથી જ, હજી તો એનો જન્મ નથી થયો ત્યાં જ લોકોના લગ્ન નક્કી થઈ ગયા હોય કે આના લગ્ન આ બાળક સાથે જ થશે, આના લગ્ન આ છોકરા સાથે જ થશે. તો એને કહેવાય રૂઢિ, કે પેલાના જમાનામાં એવી રૂઢિ ચાલી આવતી કે નાનપણથી જ છોકરા છોકરીના લગ્ન નક્કી કરી દેવામાં આવતા, બરોબર? પછી મોટા થઈને એ છોકરો એને ગમે, છોકરીને છોકરો ગમે કે ન ગમે, એને ફરજિયાત ત્યાં જ લગ્ન કરવાના રહેતા. લગ્ન તો નાનપણમાં જ થઈ જતા પણ મોટા થઈને ખાલી એના ઘરે જવાનું રહેતું, બરોબર? ન ગમે કે ગમે, ફરજિયાત ત્યાં જ જવાનું, બરોબર? તો એ રૂઢિનો પ્રયોગ થતો, બરોબર? હજી તમારા ઘરમાં ક્યારેક ક્યારેક કોઈક વસ્તુ એવી હોય કે તમે એ રીતિ રિવાજ પ્રમાણે કરતા હોય, તમારા મમ્મી પપ્પા કોઈ વાત કરતું હશે કે આ રીતિ આપણે આવી રીતે આ રિવાજ કરવાનો છે, બરોબર? એને કહેવાય રૂઢિ, બરોબર? એટલે એને પેલા કઈક અલગ ભાષામાં બોલતા અને અત્યારે છે તો કઈ અલગ ભાષામાં કહેવાય છે, બરોબર? આપણે ખાલી એની ભાષા બદલી છે. કેમ કે સમાનાર્થી શબ્દ કેમ થાય? કે જે શબ્દ છે એનો અર્થ તો એ જ રહેવાનો છે પણ એના નામ કેટલા છે? બે. તો રૂઢિ પ્રયોગનો પણ એવી જ રીતે અર્થ થાય કે એ બોલવામાં એક અલગ છે અને આપણે જે અત્યારે બોલીએ છીએ એ અલગ છે. તો જો પેલા જોવો કે કિંમત કરવી, બરોબર? પેલાના જમાનામાં એમ કરતા કે આની કોઈ કિંમત નથી કરતું. અત્યારે આપણે શું કહીએ? કે કદર કરવી કહીએ ને. આપણા ઘરમાં ક્યારેક કોક વાત કરતું હોય કે આની તો કઈ કદર જ નથી, આની તો બહુ કદર કરવામાં આવે છે, પરીક્ષા કરવી, બરોબર? કોઈ સાચું બોલતું હોય તો આપણે કોઈ વાત એની વાત માનીએ જ નહીં, ના તું ખોટું જ બોલે છે, એને કઈ પછી પ્રૂફ કરવું પડે, કોઈ વસ્તુ બતાવવી પડે કે હું એ સાચું બોલું છું. તો પેલાના જમાનામાં શું કહેતા? કે એ કિંમત કરવી. એટલે અહીંયા લખો કદર કરવી અથવા પરીક્ષા કરવી. લખો, ચલો પછી આગળ. પારખતા ન આવડવું, પારખતા ન આવડવું. હવે કોઈ તમારા દાદી હોય તો એમ કે આને તો કઈ વસ્તુ પારખતા જ નથી આવડતી. કોઈ કપડા આપણે લઈને આવ્યા હોય દાદી માટે તો એને ન ગમે, એમ કે તમને તો કઈ પરખ જ નથી વસ્તુની, તમે તો ઓળખી જ નથી શકતા. તો અત્યારે શું કે તમારા મમ્મી? એ જ વાક્ય તમારા દાદી એની ભાષામાં બોલે છે ને. તમારા મમ્મી શું બોલે? કે સારી રીતે ઓળખી ન શકવું, સારી રીતે ઓળખી ન શકવું. બે નો મિનિંગ એક જ થાય છે, બે નો અર્થ એક જ થાય છે પણ ખાલી બોલવાની રીત અલગ છે, બરોબર? પછી બાવડાના બળથી. હવે કોઈ એમ કે તમારા દાદા છે તો એમ કે અમે તો બાવડાના બળ જેટલી મહેનત કરતા, તો તમારા મમ્મી કે પપ્પા છે એમ કે જાત મહેનતથી, બરોબર? બાવડાના બળથી એટલે મહેનત કરવું જ થાય અને જાત મહેનતથી પણ મહેનત કરવું જ થાય, બે નો મિનિંગ એક જ થાય છે. ચલો પછી બેઠા બેઠા ખાવું. હવે કોઈનો દીકરો હોય તો એ બેઠા બેઠા એટલે કે કોઈ જોબ ન કરતા હોય, કઈ કામ ન કરતા હોય, આખો દિવસ ઘરમાં જ રહે, ટીવી જોવે, પલંગ ઉપર જ બેસે, સૂયા કરે, ખા પી કરે, તો એને કે બેઠા બેઠા ખાવું, આળસુ હોવું, બરોબર? તો એ એમ કે આ તો બેઠા બેઠા ખાય છે, તો એનો શું કહેવાય? કે એવો આળસુ દીકરો મા બાપને ગમતો નથી. હવે તમે જોઈ આખો દિવસ ઘરમાં
बैठा रियो, लेसन नो करो, लाइव लेक्चर नो भरो, टीवी जोया राखो, पलंग ऊपर राखो दिवस, सुता रियो, मोबाइल मा गेम रमा राखो, तो तमारा मम्मी पप्पा ने नो गमे ने? ई एम के ने के मारो छोकरो तो कई भणतो नथी, कई करतो ज नथी, એટલે ઈ પણ ઈ જ કે છે કે એવો આળસુ દીકરો કોઈ મા બાપ ને ગમતો નથી. બરોબર. તમને ગમતા પાંચ વૃક્ષના નામ તમારે લખવાના છે. તમને કયા કયા વૃક્ષ ગમે છે એના નામ લખવાના છે. મને જે ગમતા તા મેં લખ્યા છે, તો કે આંબો, પીપળો, નાળિયેલી, કેળ અને વડ, મેં આટલા નામ લખ્યા છે. તમને જે ગમતા હોય બીજા તો તમે એમાં લખી શકશો. ચલો હવે પેજ નંબર પછીનું, પેજ નંબર કાઢો 26. બરોબર. એમાં શું છે પ્રશ્ન 8, વાક્યમાં બંધ બેસતા શબ્દની બાજુમાં એટલે કે રાઉન્ડમાં રાઈટની નિશાની કરો. હવે આપણે જે કાવ્ય કે જે વાક્ય સમજ્યા છીએ એની બાજુમાં તમારે સાચું કરવાનું છે. બરોબર. ચલો, ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. સોગાદ કે સોઘાદ? તો કે સોગાદ. દડાનો દ આવશે, ધજાનો ધ નહીં આવે, એટલે અહીંયા આપણે સાચું કર્યું છે. પછી છે રાડ ત્રાડ ને લાડની સાથે મોર પીછનો સુર. તો સુરમાં રસવા વાળું નો આવે, દીર્ઘય વાળું આવે. બરોબર. એટલે કે સુરની બાજુમાં રાઈટ. લાવને જરા મોચીને ત્યાં આટો મારું. બરોબર. હવે આટાની માથે અમ નો આવે. બરોબર. માથે મીંડું નો આવે, ખાલી આટો જ આવે, એટલે અહીંયા સાચું. આપણા ખરા સાધુ. હવે સાધુ અને સાધુ. બરોબર. તો ધજાનો ધ એવો જ લાગે અને ઘ ઘરનો ઘ પણ એવો જ લાગે, પણ સાધુમાં ધ ધજાનો ધ આવે. બરોબર. એટલે સાધુમાં રાઈટ કરવાનું છે. પછી છે કવિતા સુંદર, જીવન સુંદર. તો જને રસવાઈ ન આવે, જને દીર્ઘય આવે. શું આવે? રસવા વાળું ન આવે, દીર્ઘ વાળું આવે. એટલે કે અહીંયા સાચું આવશે. અહીંયા મેં ખોટું કર્યું છે હો, એટલે ઈ ન કરતા દીર્ઘય વાળું જે છે ને ત્યાં સાચું કરજો. ચલો પછી પ્રશ્ન 9. પછી પ્રશ્ન 9 શું આપ્યું છે? શબ્દ રમત સૂચના મુજબ કરો. છેલ્લા અક્ષર પરથી નીચેના ખાનામાં બીજો શબ્દ લખો. હવે આપણે એમાં રમત લમવાની છે કે લીમડો, તો છેલ્લે ડો આવ્યો, તો ડો ઉપરથી તમારે બીજું નામ લખવાનું, તો કે ડોલ. હવે લ આવ્યો, તો કે લખો ટી. પછી ટી ઉપરથી શું આવશે? તો કે ટીકા. પછી કા, તો કાતર. ર, તો કે રકાબી. બી, તો કે બી ક. ક, તો કે કરસન. ન, તો કે નમ્રતા. તા ઉપરથી તારા. રા ઉપરથી રાત અને ત ઉપરથી તરસ. બરોબર છે. આટલું જ છે. બરોબર. આવી રીતે તમે બી કોઈ પણ નામ લખી શકો. એવું નથી કે મેં લખ્યા છે ઈ જ. તમને થાય કે મારે ટીકા નથી લખવું, એની જગ્યાએ બીજું નામ લખવું છે, તો તમે બીજું લખી શકો. બરોબર. પછી તમારું આ બધું બદલી જશે. અહીંયા જે મેં નામ લખ્યા ને એ બધા બદલી જશે. હા ચલો હવે પ્રશ્ન નંબર 10. નીચેના પંક્તિઓને યોગ્ય ક્રમમાં ગોઠવી ફરીથી લખો. હવે આ જે પંક્તિ જે છે, ઉષા સુંદર, નિશા સુંદર, બરોબર, સુંદર વન, ઉપવન, ગીરી વન, તો એ તમારે વ્યવસ્થિત ગોઠવીને કાવ્ય લખવાની છે. બરોબર. આ તો આપણે કેટલી વાર કાવ્ય સમજ્યા, 5-6 વાર સમજાય છે ને, 5-6 વાર તો લખી પણ લીધી છે, એટલે આ પણ તમારે વ્યવસ્થિત લખવાની છે. હવે પ્રશ્ન નંબર 11. ઓળખો અને બતાવો. અહીંયા શું આપ્યું છે? ઉખાણા આપ્યા છે. આપણે ઉખાણા ઉપરથી એનું નામ અહીંયા લખવાનું છે. તો હું પેલું વાંચું છું. રાતા રાતા રતનજી ઉપર લીલા પાન, મૂળના તે સગા ભાઈ અથાણામાં માન. બરોબર. રાતા રાતા એટલે કે લાલ લાલ કલરનું હોય, લીલા કલરના ઉપર પાન હોય, મૂળ જ જેવું દેખાતું હોય, અને અથાણામાં આપણે એનો ઉપયોગ કરતા હોય. બરોબર. અથાણામાં આપણે એનો ઉપયોગ કરતા હોય તો શું આવે એમાં? ગાજર. શું આવે? ગાજર. પછી છે કાદવમાં જમીનને પાણી ઉપર રહે. કાદવમાં જન્મીને પાણી ઉપર રહે, રૂપ રંગ અને સુગંધથી સૌ કોઈને ચાહે. તો કાદવમાં કયું ફૂલ હોય?
कमल तो अहीं शू आवशे कमल बराबर पछी बीजू कागड़ नी छे कायान ने अक्षर नी छे आंख अलक मलक नी सहेल करावे खुले जारे पाक बराबर कागळ એટલે કે નોટબુક એમાં અક્ષર આપણે જે લખીએ છીએ ઈ અલક મલક ની સહેલ એટલે કે એક પેજ થી બીજા પેજ ઉપર બીજા પેજ થી ત્રીજા પેજ ઉપર ત્રીજા પેજ થી ચોથા પેજ ઉપર આપણે એક બીજું પેજ ફેરવીએ બરોબર અને અક્ષર વાળી આંખ તો શું થાય એમાં ચોપડી બરોબર પાણી નીચે ફરિયાદ કરે પણ નથી એ માછલી દુશ્મન જહાજ જોતું એનું પડમાં કાઢે કાટલું તો શું આવે પાણી ઉપર ફરે માછલી નથી બરોબર જહાજ જેવું દેખાય તો શું આવે સબમરીન બરોબર સબમરીન જોઈ છે ને બધાએ બરોબર તો શું આવશે એમાં સબમરીન ચલો પછી પેજ નંબર 27 ઉપર પેજ નંબર 27 ઉપર તમારા ઘરમાં કે તમારી શાળામાં જોવા મળતા સમય વર્તમાન પત્રો અને પુસ્તકોની યાદી બનાવો હવે સામાયિક એટલે શું થાય તો કે તે તમે જે બુક વાંચી હોય બરોબર કવિતાની બુક વાંચી હોય નવનીત વાંચી હોય ઉદેશ વાંચ્યા હોય આનંદની બુક વાંચી હોય એવા તમારે અહીંયા નામ લખવાના છે પછી વર્તમાન પત્ર બરોબર વર્તમાન પત્ર એટલે કે ન્યૂઝપેપર રોજ જેના ઘરે આવતું હોય સવારે પેપર આવે ને ન્યૂઝપેપર એના નામ લખવાના છે અને પુસ્તકો તમે જે પુસ્તકો વાંચ્યા હોય એના નામ લખવાના છે રામાયણ વાંચી હોય મહાભારત વાંચ્યું હોય સરસ્વતી ચંદ્ર બોઝ વાંચ્યું હોય તમે જે પુસ્તક વાંચ્યા હોય એના અહીંયા તમારે નામ લખવાના છે બરોબર પછી પ્રશ્ન 11મો યોગ્ય વિરામ ચિહ્નો મૂકી નીચેનો ફકરો લખો હવે તમારે વિરામ ચિહ્ન મૂકવાના છે બરોબર કે પ્રશ્નાર્થ વાક્ય આવે છે ઉદ્ગાર વાક્ય આવે છે વિધાન વાક્ય આવે છે કે પૂર્ણ વિરામ આવે છે એ બધું તમારે જોવાનું છે તો જોઈએ મોચી સાધુ સામે જોઈ હસવા લાગ્યો બરોબર એ વાક્ય પૂરું થયું એટલે અહીંયા શું આવ્યું ફૂલ સ્ટોપ પૂર્ણ વિરામ આવ્યો તેણે કહ્યું જે કહેવાના એ લેવાના બરોબર એટલે કે એ સાચું બોલ્યો હકીકત છે એટલે શું આવે ઉદ્ગાર વાક્ય આપણે સમજ્યા ને ઉદ્ગાર વાક્ય બરોબર આપની ઈચ્છા હોય તો બનાવી આપું બરોબર સાધુએ કહ્યું અચ્છા બનાવી આપો ક્યારે આપશો હવે સાધુ એને પૂછે છે કે તમે ક્યારે આપશો તો એ પ્રશ્નાર્થ વાક્ય બરોબર ચલો આ તમારે વ્યવસ્થિત તમારી સ્વાધ્યાય પોથીમાં પુનરાવર્તન એક સરસ રીતે લખી લેવાનું છે બાકી રહી ગયું હોય તો આજે પીડીએફ આવી જશે હા ચલો હવે આમાંથી વાંચતા કેટલાને આવડે છે ગુજરાતી નિખિલ ને આવડે છે ઓકે મને આવડે નૈતિક આવડે છે તને હા ઓકે પછી શુભ શોભ શું છે શોભ કોણ છે પછી મને આવડે ઓકે પછી બિરાજ ને આવડે છે રાઠોડ બીજા નંબરે શું નામ છે તારું આયુષ હા પછી આ રાઠોડ કોણ છે રાઠોડ કોણ રાઠોડ કોક છે રાઠોડ દેખાતો નથી રાઠોડ અક્ષરાજ કેંગ્યો અક્ષરાજ દેખા
આવડે છે વાંચતા બેટા ગુજરાતી? ઓકે ચલો, હવે છે ને તમને એક હોમવર્ક આપું છું, ડેઈલી કરવાનું જ છે, રોજ નું રોજ હોમવર્ક કરવાનું છે. રજા હોય તોય કરવાનું, વેકેશન હોય તોય કરવાનું, અહીંથી હોમવર્ક આપું ઈ હોય તોય કરવાનું, અને નો હોય ને તો ઈ હોમવર્ક તો કરવાનું જ છે, બરોબર છે? હવે તમે જે હોમવર્ક બુકમાં હોમવર્ક કરો છો, ઈ જ બુકમાં, સિંગલ લાઈનની બુકમાં રોજ ગુજરાતીમાં એક ફકરો લખવાનો છે. તમને ગમતો કોઈ પણ ફકરો તમે લખી શકો, ન્યૂઝપેપર માંથી જોઈને લખી શકો, પછી વાર્તામાંથી કોઈ પણ ફકરો જોઈને લખી શકશો. તમને એમ થાય કે મારે મારી રીતે લખવું છે તો તમે એ રીતે પણ લખી શકશો, પણ તમારે તમારી રીતે રોજ એક પેરેગ્રાફ ડેઈલી લખવાનો છે, બરોબર? એ લખાઈ જાય પછી એમાં તમારે જોવાનું છે કે ચિહ્નો આવે છે, આવી રીતે આપણે જે છેલ્લે વાંચ્યું ને કે અહીંયા ચિહ્ન મૂકવાના છે, તો તમારે એ ફકરામાં જોવાનું કે પ્રશ્નાર્થ ચિહ્ન, ઉદ્ગાર વાક્ય, પૂર્ણ વિરામ, એ બધા વાક્ય, એ બધા વિરામ ચિહ્નો આવે છે, એવો ફકરો વાંચવાનો. પછી તમારે એ વાંચતા શીખવાનું કે હવે એ પૂર્ણ વિરામ છે તો એ વાક્ય પૂરું થાય છે તો એવી રીતે વાંચવાનું, વિધાન વાક્ય છે તો તમે કોકની હકીકત કયો છો તો એવી રીતે વાંચવાનું, અને પ્રશ્નાર્થ વાક્ય છે તો તમે કોકને પ્રશ્ન પૂછો છો તો તમારે એવી રીતે વાંચવાનું. પણ રોજ એક ફકરો લખવાનો છે અને એ ફકરાને રોજ એક એક વાર કે બે વાર વાંચવાનું છે, બરોબર છે? એનાથી તમારા અક્ષરે સારા થશે, તમને વાંચતા પણ સરસ આવશે, અને વિરામ ચિહ્નને કેવી રીતે બોલાય ને એ પણ તમને આવડશે, બરોબર? એટલે આજની તારીખ કઈ છે? 19 તારીખ. આજની 19 તારીખ થી તમે લોકો રોજ ફકરો લખવાનું ચાલુ કરી દેજો, ગમે ત્યારે ફોન કરીને એ ચોપડો મંગાવીશ, બરોબર છે? કે ચલો આજે મને આયુષ ચોપડો બતાવવા માટે આવશે, હું 3-4 દિવસ પછી ફોન કરું, એમ કહું કે મને 25 તારીખે તારે ચોપડો બતાવવા આવવાનો છે, તો આયુષે 19 થી 25 તારીખ સુધીનું તારીખ, વાર અને ફકરો લખેલો હોવો જોઈએ, બરોબર છે? 5 જ મિનિટ થશે લખતા અને વાંચતા. તમારે એમ થાય કે હાલો હવે આજે મારી પાસે હવે ટાઈમ છે તો ત્યારે તમારે લખી લેવાનું, આખા દિવસમાં ગમે ત્યારે, બરોબર છે? ગમે ત્યારે ગમે ચેક કરવા માટે મગાવીશ, તારીખ અને વાર, અને રોજે રોજ લખવાનું છે, રવિવારે રજા નહીં, રવિવારે લખવાનું, બરોબર? ચલો હવે કોઈને કઈ પ્રશ્ન હોય તો મને પૂછી લ્યો. છે કોઈને? એ તો ન જ હોય કોઈને, પેપર માં ખબર પડે કેવું બધા કરો છો. આર્યન, યસ મેમ. આરુષિ, યસ મેમ. નિખિલ, નામ તો આવા દે, વિરાજ, વિરાજ. કાર્તિક, કોભા, પછી ભાર્ગવ છે આજે? ભાર્ગવ, નથી લાગે, નથી. ચલો કઈ વાંધો નહી. પછી શોભા, શોભાનું આવી ગયું ને. આયુષ, આયુષ, યસ મેમ. પછી સુભાઈ નથી ને આજે? ના. ઓકે, હવે નવું એક જ બાકી રહ્યો ને, આ રાઠોડભાઈ.
ચલો ઈ છે જ પ્રેઝન્ટ હું એટલે લીવ થઈ શકો છો ચલો ઓકે હવે રોજ બધા લેક્ચરમાં બેસજો આ ભાઈને તો મેં પહેલી વાર જોયા છે રાઠોડભાઈને તો બોતા નથી કોઈ દિવસ ક્યાં હતા બેટા તમે હોય છે એમ હોય તો છે પણ વિડિયો બંધ હોય ચલો બાય બાય મેમ બાય મેમ બાય બાય મેમ બાય મેમ